નમસ્તે મિત્રો, વનસ્પતિ પરિચય બાબતના વિડીયોની અંદર આજે આપણે નવો વિડીયો લઈને આવ્યા છીએ. આજે જે આપણે વનસ્પતિ જોવાની છે તે વનસ્પતિ છે એ માનવ શરીર માટે ખૂબ જ મહત્ત્વના કામ કરે છે અને આયુર્વેદમાં પણ ખૂબ જ મહત્ત્વનું સ્થાન ધરાવે છે. જો કોઈ વ્યક્તિને પેશાબમાં લોહી પડતું હોય તે બાબતની સમસ્યા હોય, તે ઉપરાંત વાતપિત્તજન્ય જો રતવા બાબતની સમસ્યા હોય તો આ વનસ્પતિ ખૂબ જ મહત્ત્વનું કામ કરે છે. તે ઉપરાંત જો ન દેખાય તેવા જો હરસની સમસ્યા હોય તો પણ આ વનસ્પતિ ખૂબ જ મહત્ત્વનું કામ કરે છે. તે ઉપરાંત ટીબીના જો દર્દી હોય તો તેની માટે પણ આ વનસ્પતિ ખૂબ જ મહત્ત્વનું કામ કરે છે. કોઈ વ્યક્તિને રત આંધળાપણા બાબતની સમસ્યા હોય તો પણ આ વનસ્પતિ ખૂબ જ મહત્ત્વનું કામ કરે છે. જો કોઈ પણ વ્યક્તિને સંસાર સુખ રૂપે ભોગવવું હોય તો પણ આ જે વનસ્પતિ છે એ ખૂબ જ મહત્ત્વનું કામ કરે છે. તે ઉપરાંત રક્તપિત્ત બાબતની જો સમસ્યા હોય તો પણ આ જે વનસ્પતિ છે એ ખૂબ જ મહત્ત્વના કામ કરે છે. હવે આપણે આ વનસ્પતિના નામ બાબતની જો વાત કરીએ તો ગુજરાતીમાં આ વનસ્પતિને શતાવરી તરીકે ઓળખવામાં આવે છે. તે ઉપરાંત ગજવેલ, એકલકંટા એવા અલગ અલગ નામથી ગુજરાતીમાં ઓળખવામાં આવે છે. હવે આપણે આ જે વનસ્પતિ છે એનું હિન્દીમાં જો નામ જોઈએ તો શતાવર અને બોજીદાન એવા બે નામથી ઓળખવામાં આવે છે. તે ઉપરાંત આ વનસ્પતિને સંસ્કૃતમાં શતાવરી, બહુપુત્રા, અમીરુ એવા અલગ અલગ નામથી ઓળખવામાં આવે છે. હવે આપણે આ જે વનસ્પતિ છે એનું લેટિન જો નામ જોઈએ તો એસ્પેરેગસ રેસેમોસેસ તરીકે ઓળખવામાં આવે છે અને આ વનસ્પતિ ખૂબ જ મહત્ત્વની છે. હવે આ વનસ્પતિની ઓળખ બાબતની જો વાત કરીએ તો આ જે શતાવરી છે એના વહેલા ચોમાસાની પહેલાંથી જ ઉગી નીકળતા જોવા મળે છે અને ઉનાળો જે પૂરો થાય એન્ડમાં જ આના વહેલા ખૂબ જ પ્રમાણમાં નીકળે છે અને ચોમાસામાં ખૂબ જ ભરપૂર પ્રમાણમાં બહાર જોવા મળે છે. અને આજુબાજુના જે વૃક્ષો હોય છે તેનો સહારો મેળવી અને ઉપર સુધી આ જે શતાવરી છે એ ઉપર સુધી આવે છે. શતાવરીનો છોડ છે એની છેટે છેટે એટલે કે થોડા થોડા દૂરના અંતરમાં એમાં કાંટા જોવા મળે છે અને શતાવરીનો વેલો છે એની અંદરથી સુગંધ, સરસ મજાની સુગંધ આવતી જોવા મળે છે અને એના જે પાન છે એ બારીક એટલે કે ખૂબ જ નાના હોય છે અને શતાવરીનો છે એમાં રાતાક રંગના જે ફૂલ આવે છે અને તે પણ ખૂબ જ નાના હોય છે. શતાવરીના મૂળની અંદરથી કંદ જે નીકળે છે એને આપણે બજારમાં જે મળે છે એ શતાવરી જ છે, એટલે કે એના કંદ એટલે કે મૂળ છે એ ખૂબ જ મહત્ત્વનું કામ કરે છે. હવે આપણે એની આયુર્વેદિક ઉપયોગીતા બાબતની જો વાત કરીએ તો પહેલો જે પ્રયોગ આપવામાં આવેલો છે એ ચરક વેદ દ્વારા આપવામાં આવેલો છે. જ્યારે કોઈ વ્યક્તિને પેશાબમાં લોહી પડતું હોય ત્યારે શતાવરીના મૂળ લઈ લેવાના છે અને તેનું ચૂર્ણ ગોખરાના ચૂર્ણ એટલે કે શતાવરીનું ચૂર્ણ અને શતાવરીના મૂળ છે એનું ચૂર્ણ અને ગોખરું જે છે એનું બેયનું ચૂર્ણ કરી અને દૂધમાં ઓકાળી અને એ જો દૂધ પીવામાં આવે તો આ જે પેશાબની જે સમસ્યા છે એટલે કે લોહી પડતું હોય કે બળતરા થતી હોય તો એમાં એકદમ રાહત થઈ જાય છે. ત્યારબાદ બે નંબરની અંદર જોઈએ તો એ પણ ચરક દ્વારા પ્રયોગ આપવામાં આવેલો છે. વાતપિત્તજન્ય રતવા બાબતની જો સમસ્યા હોય તો શતાવરીના કંદ એટલે કે મૂળ લઈ લેવાના છે અને એને ઘી સાથે ઘસી નાખવાના છે અને જો આ જો વાતપિત્તજન્ય જે રતવાની સમસ્યાની ઉપર જો લગાડવામાં આવે તો એકદમથી આરામ થઈ જાય છે અને ખૂબ જ મહત્ત્વનો પ્રયોગ છે. ત્યારબાદ આગળનો ત્રણ નંબરનો જો પ્રયોગ જોઈએ તો સુશ્રુત વેદ દ્વારા આપવામાં આવેલો છે. નહીં દેખાતા હરસ માટે એટલે કે હરસની સમસ્યા હોય પણ હરસ જ્યારે દેખાતા ન હોય ત્યારે આ વનસ્પતિ ખૂબ જ મહત્ત્વનું કરે છે. ત્યારે શતાવરીના મૂળ લઈ લેવાના છે અને તેને દૂધ સાથે મિક્સ કરી પીવામાં આવે તો હરસની અંદર ખૂબ જ સરસ મજાનો ફાયદો થાય છે. ત્યારબાદ સુશ્રુત દ્વારા બીજો પ્રયોગ આપવામાં આવેલો છે ટીબી માટે. તો શતાવરીના મૂળનું ચૂર્ણ અને ગૌમૂત્ર સાથે જો પીવામાં આવે તો કફથી થયેલા સ્વક્ષય છે એ મટી જાય છે, એટલે કે ટીબી બાબતની જો સમસ્યા હોય પણ તેમાં પણ આ શતાવરી ખૂબ જ મહત્ત્વનું કામ કરે છે. ત્યારબાદ આપણે આગળ પાંચ નંબરની અંદર વાગ્ભટ દ્વારા આ પ્રયોગ આપવામાં આવેલો છે. જ્યારે કોઈ વ્યક્તિને રતાંધળાપણા બાબતની સમસ્યા હોય ત્યારે શતાવરીના પાન લઈ લેવાના છે અને તેના પાનનું શાક ઘી સાથે બનાવવાનું છે, એટલે કે એનું શાક બનાવો એની અંદર ઘી મિક્સ કરી અને બનાવવાનું છે અને જો આ ખાવામાં આવે તો રતાંધળાપણા બાબતની જે સમસ્યા છે એમાં એકદમ રાહત થઈ જાય છે અને આ જે પ્રયોગ છે એ ખૂબ જ મહત્ત્વનો છે. ત્યારબાદ છ નંબરનો આપણે જો પ્રયોગ જોઈએ તો વેદ મનોરમા દ્વારા આ પ્રયોગ આપવામાં આવેલો છે.
જો તમારે સંસાર સુખને સુખરૂપી બનાવવું હોય તો આ વનસ્પતિ ખૂબ જ મહત્ત્વનું છે. એટલે કે તમારી જે શારીરિક ક્ષમતા અને જિંદગીમાં લગ્ન કર્યા પછી જે વસ્તુની જરૂરિયાત હોય તે જરૂરિયાત પૂરી પાડતી આ વનસ્પતિ છે. તો એની માટે શતાવરીનો રસ લઈ લેવાનો છે અને તેમાં 10 ગણું દૂધ નાખી અને થોડું ઘી નાખી અને પકાવી લેવાનું છે. અને ત્યારબાદ તેની આરે સાકર અને પીપર, એટલે કે થોડીક સાકર નાખી દેવાની છે, પીપર નાખી દેવાની, થોડુંક મધ નાખી અને હંમેશા માટે, એટલે આ પ્રયોગ ગમે ત્યારે અને કાયમ માટે જો કરવામાં આવે તો કામ સેવના છે એની અંદર લહેજત આવે છે. એટલે એનો મતલબ એ કે માણસની જે રતિમલ થઈ જાય છે એટલે ખૂબ જ તાકાતવર થઈ જાય છે, એટલે કે સેક્સ બાબતનો જે પાવર છે એ વધારનારી આ વનસ્પતિ છે. એટલે માનવને સંસારની અંદર સુખ તમામ પ્રકારનું, એટલે કે જે સુખ મેન સુખ છે એ ભોગવવા માટે આ વનસ્પતિ ખૂબ જ મહત્ત્વનું કામ કરે છે. ત્યારબાદ 7 નંબરની અંદર જોઈએ તો ભાવમિશ્ર નામના વેદ દ્વારા આ પ્રયોગ આપવામાં આવેલો છે. રક્તપિત્ત બાબતની જો સમસ્યા હોય તો રક્તપિત્તના દર્દી છે એને શતાવરીના જે મૂળ છે એની ઉકાળેલું એની અને દૂધ મિક્સ કરી અને ઉકાળી અને જો આ પીવામાં આવે તો 100% રિઝલ્ટ આવે છે અને રક્તપિત્ત બાબતની જે સમસ્યા છે એકદમથી દૂર થઈ જાય છે. તો આ જે શતાવરી વનસ્પતિ છે એ માનવ શરીર માટે ખૂબ જ મહત્ત્વની છે. જો મિત્રો આ વિડીયો જોવામાં પ્રથમવાર હોય અને અમારી ચેનલની જો પ્રથમવાર મુલાકાત લેતા હોય તો નીચે જે લાલ કલરનું સબસ્ક્રાઇબનું બટન આપેલું છે તે દબાવવાનું બોલતા નહીં. અને આપણે આ ચેનલની અંદર વનસ્પતિ અને વૃક્ષો બાબતના અલગ અલગ 100 કરતાં પણ વધારે વિડીયો મૂકેલા છે અને આગળ પણ આપણે અલગ અલગ વનસ્પતિ અને વૃક્ષો બાબતના વિડીયો મૂકતા રહીશું. તેથી આ ચેનલની જે નીચે લાલ કલરનું સબસ્ક્રાઇબનું બટન આપેલું છે તે દબાવવાનું બોલતા નહીં. જય હિન્દ, જય ભારત.